सूरत जिला कामरेज तालुकाना कठोदरा गाम खाते आवेल प्राथमिक शाला में शिक्षकों ने आचार्यों द्वारा वालीओ की रजूआत नहीं सांभळता होवाना आक्षेप साथे वालीओ होबाळो मचाव्यो हतो। कामरेज कठोदरा गाम खाते आवेली प्राथमिक शाला में अभ्यास करता विद्यार्थी ने गणवेश पुस्तकों आपवामां आव्या नथी अने आ शाला में शिक्षकों की घटने कारण विद्यार्थी ने बराबर अभ्यास पण करावी शकातो नथी, ज्यारे गया वर्षनी शिष्यवृत्ति पण हजु सुधी नथी मळी। आ तमाम मुद्दाओं ने लईने वालीओ रजूआत करवा माटे पहोंच्या था, परंतु आचार्य के शिक्षकों द्वारा तेओनी रजूआत नहीं सांभळता वालीओए भारे खोबाळो मचावता पुलिस ने मध्यस्थी करवी पड़ी हती। હું કઠોદરા પ્રાથમિક શાળામાંથી બોલું છું, વાલી છું, અને અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ પ્રિન્સિપાલ પાસે, પણ પ્રિન્સિપાલ અમને મળતા નથી, પ્રિન્સિપાલ એમ કે છે આવતા નથી, હવે અહીંયા પોલીસવાળા બેસાડેલા છે, તો એ લોકો એમ કે છે કે પાંચ મિનિટ ખમો એમ કરી, અને અમે એકઠા વાલી ઘણા બધા ભેગા થયેલા છે, અમે એ રજૂઆત કરે કે જ્યારે બધા વાનની સુવિધા આવતી જે લોકોને એ લોકોને અત્યારે સુવિધા બંધ થઈ ગઈ, ખાલી વેકેશન ગયું એટલે એટલા દિવસમાં સુવિધા બંધ થઈ ગઈ। અને બીજો સવાલ અમારો એ છે કે એ વાલી બધા એને પૂછે બધા ટીચરોને કે અમારા ગમે વાલી છોકરા વિશે, તો ટીચર કોઈ સરખા કોઈને જવાબ દેતા નથી, જ્યાં પહેલાં અધ્યક્ષ હતા એ બધા એને પૂછતા તો અધ્યક્ષ બધાને જવાબ વ્યવસ્થિત આપતા, અને અત્યારે કોઈ અધ્યક્ષ કે કમિટી કોઈ નથી। તો અમારું કેવું એટલું જ છે કે જૂની એને પૂછા રદ કરી દીધી, પણ તો નવી બનાવે અને નવી બનાવે એટલે વાલી મિટિંગ જરૂર કરવી પડે, નવી વાલી મિટિંગ સિવાય કમિટી ન થાય। છોકરાઓ અત્યારે હાલ કેટલા છે અને કઈ હાલતમાં છે? છોકરાઓ અત્યારે હાલમાં 700 જેટલા છે, અને એ લોકો બબે ધોરણ ભેગા બેસે, અને ટીચરો પણ ઘટે છે, ટીચરોની સુવિધા પણ અહીંયા નથી। પાંચમા ધોરણમાં 80 છોકરાને એક જ ટીચર છે, પાંચમા ધોરણને 80 છોકરાને એક જ ટીચર છે, પેલા બીજા વાળાને પાંચમા ધોરણના છોકરા બધા ભેગા બેસે, અને કોઈ ટીચર વાલી બધા એને પૂછે એક જ ટીચર જવાબ હરખા દેતી નથી। અમારો એ જ સવાલ છે કે ભાઈ જો એને જવાબ હરખા ન દે તો કમિટી બનાવો, અને કમિટી બનાવે એટલે વાલી મિટિંગ સિવાય કમિટી નહીં, બધાના છોકરા ભણે છે એટલે વાલી મિટિંગ ફરજિયાત કરવી જ પડશે એને, બરાબર? શિલ્પાબેન, શું સમસ્યા છે? અમે ટીચર બધા અહીંયા સ્કૂલમાં આવ્યા છે વાલી, અમારે કંઈક રજૂઆત કરવી છે સ્કૂલ બાબતની, પણ પ્રિન્સિપાલ મળતા જ નથી, અમે 1.5 વાગ્યાના તડકાના અહીંયા છીએ, અમને અંદર જ નથી આવવા દેતા, અને તે કહે છે કે પોલીસ આવે, લેડીઝ પોલીસ આવે પછી જ અમે તમને મળીએ, ને અમને ટોર્ચર બહુ કરે છે, અમારી પ્રોબ્લેમ એ સોલ્વ નથી કરતા, અમને મળતા નથી, તો હવે અમારે કરવું છું? પ્રોબ્લેમ એ જ છે કે છોકરાઓને જે સુવિધા મળવી જોઈએ હાલ મળતી નથી, કપડાં યુનિફોર્મની નથી, ને જે ચોપડા નથી, અધ્યક્ષની જે કમિટી હતી તે એ લોકોએ રદ કરી છે, ને એમ કહે છે કે હવે તમારે અમને કંઈ કહેવાનું નહીં, અમારે અમારી પ્રોબ્લેમ કોને કહેવી, ને 11 વર્ષની શિક્ષણવૃત્તિ અમને કોઈને આવી નથી, તો અમે હવે ક્યાં જઈ રજૂઆત કરવા? એ લોકો કંઈ જવાબ જ આપતા નથી અમારી રજૂઆતના, ને કાં નવી કમિટી બનાવો, ને કાં આમનું જૂની છે એ રાખો, ને પાછું છોકરાઓને નથી ટોયલેટમાં પાણીની સુવિધા, ને રોજે રોજ ખીચડી ખવડાવે, હવે ખીચડી કોક છોકરાને ભાવે, ને પાણી હછોડું નથી છોકરાઓનું પીવાનું પાણી નહીં, જ્યાં સુધી અધ્યક્ષ હતા ત્યાં સુધી બધી સુવિધા હતી, હવે અમને પૂછ્યા વગર એ કમિટી રદ કરી છે, ને અમારી જાણ વગર એ લોકોએ બીજી કમિટી શરૂ કરી છે, તો અમને કેમ કીધું નથી? હા, ને હવે એ લોકોને જો નવી બનાવી હોય તો અમને કે પછી જ બનાવે વાલી મિટિંગ।